કેમ આજે અહીંયા બેઠા છો તમે? ઓફિસ નથી જવાનું? ઓફિસ હવે શું કામ છે? મતલબ એમ કે કોણ રોજ રોજ ઓફિસે જાય? હા ચાલો, હું તો કંટાળી ગયો હતો રોજ જે ઓફિસે જવાનું, કામ કરવાનું, બોસની વાતો સાંભળવાની. હા, બધું બંધ કરી દેવું જોઈએ ને, એટલે મેં નોકરી છોડી દીધી. આ સારું છે તમારું. જો દુનિયાને બધા લોકો તમારા જેવું વિચારવા માંડશે ને, તો બધા બેરોજગાર થઈ જશે અને ખાવાનાય નહીં વધે કોઈ પાછળ. અરે બધા પણ આખી દુનિયા એવું નથી વિચારતી ને કે ઘર જમાઈ થઈ જઈએ. મેં કેવું સારું વિચાર્યું કે ઘર જમાઈ થઈ જવાનું, બસ પછી જલસો મારવાનો. અને મારા સાળા સાહેબા છે જ ને મને સાચવવા માટે. કેમ મને નહીં સાચવે? કેમ મારો ભાઈ તમને શું કામ સાચવે? લે શું કામ સાચવે? શું હું અહીંયા આવ્યો છું તો એમની ફરજ આવે છે. મારી પાસે રૂપિયા ના હોય તો એમને આપવા જોઈએ. અને મારે નોકરી કરવાની શું જરૂર છે? હવે હું આરામ કરીશ મસ્ત મજાનો. કોઈ છોકરાઓને જોયા છે? ઉલટાના છોકરાઓ પોતાની ઘરવાળીનું ધ્યાન રાખે ને, એને બહાર હેરવે ફેરવે ને લેવું હોય લઈ આપે. આ તો તમારે કઈ પણ જોતું હોય તો મારા ભાઈને કહેવાનું કે મારા હસબન્ડને પૈસા જોઈએ છે, તમે 2-5 રૂપિયા આપો તો એને રીતે કઈ જોઈતું હોય તો લઈ લે. હા એમાં શું, એમાં કઈ શરમ થોડી કહેવાય. હવે જો ઘર જમાય થવું હોય ને તો દિલથી થવાનું. આ થોડું ઘણું અધૂરું રહેવું એમાં શું મજા? આ ઘર જમાય બન્યા હોય તો બરાબર બનવું પડે ને. કેમ કે જો હું કામે જાઉં, પગાર લાવું, તારા ભાઈના હાથમાં આપું, આ બધું સારું થોડી કહેવાય. હા બધા મૂવીમાં જોઈએ જ કે નહીં તું કે ઘર જમાય બને ને એની પાસે કંઈ ના હોય, સાવ લુખ્ખા હોય. હું પણ સાવ લુખ્ખો બની ગયો. એક વસ્તુ આપણી પાસે ના હોવી જોઈએ. તમે તો છે ને આ ઘર જમાય બનીને બેશરમ બની ગયા છો. બેશરમ કોઈ વાતની શરમ જ નથી આવતી ને. બસ જો આજ હું ટ્રાય કરતો હતો કે બેશરમ પણ મારે બનવાનું હતું. એનો મતલબ એ કે હવે હું લાગુ છું ને બેશરમ જેવો. કઈ બાકી નથી રાખ્યો તમે બેશરમ બનવામાં. બસ તો હવે હજી આગળ પણ જેટલું જ ઘર જમાઈમાં આવતું હોય ને બધું મારે શીખવાનું છે. હું તો વિચાર પણ કરું છું કે અમુક પુસ્તકો આવે ને ઘર જમાઈ બનો, એ બધા પુસ્તકો લઈ આવવા છે. એ વાંચી વાંચીને મારે શીખવું છે કે ઘર જમાઈ કેવી રીતે સારું બનાય, જેથી કરીને મારા સાસુમાં, મારા સાળા સાહેબ બધા ખુશ થવા જોઈએ કે વાહ શું ઘર જમાઈ બન્યા છે. કોઈ ખુશ નથી તમારાથી, ઉલટાને તમે બધાને હેરાન કરો છો. હેરાન? મેં શું હેરાન કર્યા? કઈ વાતમાં હેરાન કર્યા મેં? તો શું અહીંયા આવીને માથે પડ્યા હોય એની જેમ તો રહો છો. તો માથે પડ્યા હોય એમાં કે ખોટું કહેવાય? એ તો સારું કહેવાય ને. જો તું ત્યાં હતી ત્યારે તું પણ હેરાન કરતી હતી કે નહીં? હા તો પછી અહીંયા હું આવ્યો છું તો અહીંયા મને સાચવો, મારી જવાબદારીઓ ઉઠાવી, હું ઓર્ડર કરું એનું પાલન કરવું, આ બધું તો એટલું તો બને જ ને યાર. તમે અહીંયા મારી સાથે રહેવા આવ્યા છો કે બદલો લેવા? મને તો એ જ નથી સમજાતું. બદલો ક્યાં લઈ રહ્યો છું? હવે મારે કઈ વસ્તુ જોતી હોય તો આ ઘર તો મારું નથી, એટલે મારે કોઈને પૂછવું પડે અથવા કહેવું પડે કે મને આ મળશે, મને આ આપશો, હું આ લઈ શકું. બસ હવે આટલું હું જો કરતો તો આને કઈ ઓર્ડર ન કહેવાય, એ તો હું કામ કરું છું ને. તમે જે રીતે અહીંયા રહો છો ને એ રીતે તમારા ઘરે રહ્યા હોત ને તો મને કઈ પ્રોબ્લેમ જ ના થાત. તમે તો અહીંયા આવીને એટલા ઓર્ડર કરો છો એટલા તમારા ઘરે તમારા મમ્મી સામે કર્યા હોત તો. મમ્મીને કોણ ઓર્ડર કરે? હા મમ્મીને કોઈ ઓર્ડર કરે? મમ્મીને થોડા ઓર્ડર કરાય. અહીંયા હું તને હકથી કહી શકું કે સંધ્યા મારે આ જોતું છે, મને આપ, મારે આમ કરવું છે, મને આપ. અને અત્યારે મને છે ને ફૂલ ભૂખ લાગી છે, મને નાસ્તો બનાવીને આપ. હું કઈ નવરી નથી તમારા માટે નાસ્તો બનાવવા માટે. જ્યારે હોય ત્યારે બસ આખો દિવસ કઈ કામ તો કરવું નથી. સવારે ઉઠે એટલે નાસ્તો, બપોરે જમવાનું, પાછા 4 વાગે તો પાછો નાસ્તો, રાતે પાછી ભૂખ, અને લેટ જાગ્યા હોય તો પાછો નાસ્તો. કામ છે બીજું કઈ? બસ ખાવું, સૂવું, બસ આરામ કરવો, બીજું કઈ જ નહીં. તો બીજું કરવાનું શું હોય મારે ઘરમાં? હા ઘરમાં કઈ કામ હોય તો મને ચીન દો, બેઠે બેઠે થતું હશે એ કરીશ મારાથી. હા ના ક્યાં પાડું છું? તમે કઈ પાંગળા થઈ ગયા છો તો બેઠે બેઠે થતું હશે એવું કરશો? ઘરની બહાર નીકળો, કઈ કામ કરો. અરે ઘરની બહાર હવે છે ને મને પગ મૂકવો પણ નથી ગમતો. આ ઘરમાં કઈ સાફ સફાઈ હોય, ચોખા બોખા સારા કરવાના હોય, તેવું બધું કામ મને આપી દો તો બેઠો બેઠો જે થશે એ કરીશ થોડું ઘણું. તમારી સાથે છે ને વાત કરવાનો કોઈ મતલબ નથી, કોઈ એટલે કોઈ. મને તેવું લાગે છે કે તમે ક્લિયરલી અહીંયા મને હેરાન કરવા જ આવ્યા છો. મને શું મારા ઘરના લોકોને હેરાન કરવા આવ્યા છો? કોઈને હું ક્યાં હેરાન કરવા માંગુ છું? તમે લોકો મારાથી હેરાન થતા હોય તો ભાઈ એ તો ખોટું કહેવાય. મને માફ કરજો, હું તમને કોઈને હેરાન નથી કરતો. અને આ ચા નાસ્તાની તે મને ના પાડી છે તો પછી હવે મારે શું કરવું પડશે? એક જ વસ્તુ થશે. ભાભી, ઓ ભાભીજી, આ મને ભૂખ લાગી છે, ચા નાસ્તો મળશે? તમે ભાભીને કહો છો તો જાતે જ જઈને બનાવી લો ને. હમણાં જ બોલ્યા ને કે કઈ કામ હોય તો કહેજો.
અરે મને ચા નાસ્તો બનાવતા ક્યાં આવડે છે? આવડતું હોત તો હું તમને કોઈ ચિંધત પણ નહીં, જાતે જ બધું કામ કરી લેત, પણ આવડતું નથી એ તો વાંધો છે. એ જ વાત છે, તમને કંઈ આવડતું જ નથી, થોડું ઘણું પણ શીખ્યા હોત ને તો મારે તે સાંભળવાનું ના રહેત કઈ. હા, તો મારે એ જ કેવું હતું કે છે ને, આ તું થોડું ઘણું શીખી ગયો હોત ને તો મારે પણ સાંભળવાનું ના રહેત, પણ આપણે કંઈ શીખ્યા ના હોય તો પછી મારી પાસે પણ એવી આશા ન રખાય કે ઘરના કામ હું બધા શીખી લઉં. આપણે પાર્લર માં જવું છે ને, આ તો ત્યાં જ ઉભી રહેજે, હું ત્યાં જ આવી જઈશ. હા, પછી સાથે જઈ આવશું. હા, પછી ફોન કરું. હા ને, બાય. કોનો ફોન હતો સંધ્યા? રિયાનો ફોન હતો, પાર્લર માં જવું હતું તો મેં કહું હું આવીશ, એટલે અમે જવાના છીએ. હા, પાર્લર માં જઈને આવ અને પછી તમારા બિસ્તરા પોટલા બાંધીને તમે ઘર ભેગા થઈ જાઓ. કેમ કેમ શું તને નથી દેખાતું ઘરમાં બધું શું થઈ ગયું છે? શું થયું છે? બધું આડું અવળું થઈ ગયું છે. એવી સરસ જિંદગી અમે જીવતા હતા ને, એટલા સારા દિવસો નીકળતા હતા. આ ખબર નહીં, તું અને જમાઈ આવ્યા ને ત્યારથી તો ઘરમાં બધી હલચલ મચી ગઈ છે. અચ્છા, તો તમારો કહેવાનો મતલબ એવો છે કે હું ને આદિ આવ્યા અને બધા ઝઘડાઓ થાય છે એમ? તો તને નથી દેખાતું? તમને તમારા દીકરાની વહુની કોઈની ભૂલ જ નથી દેખાતી. હા, સારું છે, બસ દીકરીને બાને ચડાવી દો કે તું આવી છે એટલે બધું થાય છે. સંધ્યા, પેલાય મેં બે ત્રણ વાર કીધેલું અને અત્યારે કહું છું, દીકરી તો સાસરે જ સોંપે. હા, ત્યાંથી ઝઘડા કરીને તું અહીંયા તો આવી ગઈ, પણ અહીંયા શું થયું? અત્યારે અમારા ઘરમાં બધો માળો વિખાવા માંડ્યો છે. નથી મારા દીકરાને ને વહુને બનતું, અને આ જમાઈ જમાઈ તો અહીંયા આવીને કોણ જાણે શું રાજા બની ગયા છે. એક પછી એક ઓર્ડર, અને ઓર્ડર તો વાંધો નથી, ચાલો એનો સમય સાચવી આપીએ, નાસ્તાનો જમવાનો બધાનો, પણ બધાયમાં ભૂલ કાઢવાની, અને બધાયને એણે દોડતા કરી દીધા. નથી મારો દીકરો જપીને સૂઈ શકતો ને ખાઈ શકતો, નથી મારી વહુ. મારે તો શું કરવું ને એ જ નથી સમજાતું. ત્યાં સાસરીમાં પણ શાંતિથી ના રહી શકી અને અહીંયા પણ નહીં, બધાને હું જ ભારે પડું છું. ના બેટા, ખાલી ઠંડે કલેજે આજે તું એક કલાક બેસજે અને એ ઘરની અને આ ઘરની શાંતિથી સરખામણી કરજે. ત્યાં તું શું કરતી હતી, શું કામ કરતી હતી અને જે કરતી હતી એ તારા એ પરિવાર માટે યોગ્ય હતું કે નહીં એ વિચારજે. અને અહીંયા આવ્યા પછી જે ભૂચાલ થઈ ગયો છે ને, ભૂકંપ આવ્યો છે ને, એના માટે વિચારજે. અને એ વિચાર્યા પછી તને પોતાને ખબર પડી જશે, જો તું સમજુ દીકરી હશે તો, કે ભૂલ કોની છે, ક્યાં છે અને શું કામ છે. એ ભૂલ સમજાશે ને એટલે મારે તને કેવું એ નહીં પડે, પોટલા બાંધીને તું ચાલવા માંડીશ. વાહ, સમજુ દીકરી, હું તો સમજુ છું જ નહીં. નહીં, તમારા માટે તો તમારો દીકરો વો અને તમે પોતે બધા સમજુ છો, હું એક જ ના સમજ છું. સંધ્યા, તું સમજુ જ હતી અને મારા માટે તું મારી વાલી દીકરી જ હતી, પણ મને નહોતી ખબર કે તને સાસરે મોકલ્યા પછી તું અહીંના બધા સંસ્કાર ભૂલી જઈશ. મેં તને પહેલા પણ કીધેલું, ત્યાં તારા સાસુ સસરા, તારા મા બાપ અને તારી નણંદ, તારી નાની બેન અને તારો દેર, તારો નાનો ભાઈ, બસ બધાની સાથે આ રીતે તું વર્તીશ ને તો કોઈ દિવસ કોઈને તારા માટે અને તને કોઈના માટે ફરિયાદ નહીં રહે. પણ તે મારી વાત માની જ નહીં, મારા સંસ્કાર તો કોને ખબર, અહીંયાથી તું ઉમરો શું ઓળંગી કે બધું ભૂલી ગઈ. અચ્છા, તો તમને એવું લાગે છે કે હું ત્યાં ગઈ અને સીધા મેં ઝઘડા ચાલુ કરી દીધા. મેં પણ એ લોકોને મારા મમ્મી પપ્પા ભાઈ બેન એ રીતે જ સમજ્યા હતા, પણ એમણે છે ને મને વહુ કરીને જ રાખી, ક્યારેય પોતાની કરી જ નહીં, દીકરી ક્યારેય સમજી જ નહીં. બેટા, લોકોનું દિલ જીતવું ને એક વહુના હાથમાં હોય છે, કેવી રીતે જીતવું એ તો તું સમજદાર છે જ, તને ખબર પડે જ છે, પણ અત્યારે તારી આંખની સામે છે ને એક ગેરસમજનો પડદો છે. શું કામ ખબર છે? ત્યાંના એકેય વ્યક્તિને તું તારા માનતી જ નથી. તે કોઈ દિવસ મને પણ કીધું કે એ મારા મમ્મી પપ્પા, ઓલી મારી બેન, પેલો મારો ભાઈ, નહીં સાસુ સસરા, નણંદ અને દેર,
તે લોકોને જે લેબલ આપ્યું છે ને એ લેબલ ક્યારેય તને સમજમાં નહીં આવવા દે કે એ લોકો જ તારા સાચા સગા છે. એક કામ કરો મમ્મી, હું છે ને શાંતિથી બેસું છું, તમે ભાઈ ભાભી આદિ એના મમ્મી પપ્પા એનો ભાઈ એની બેન બધા આવો અને બધા મને સમજાવો. મને તો કઈ સમજ પડતી નથી, વરસી પડો બધા મારા પર. હજી તું નથી સમજતી, હજી નથી સમજતી તું. મેં તને જે કીધું ને એ તું બરાબર વિચાર. જે દિવસે તું એ લોકોને તારા માનીશ ને ત્યારે આખો ગેરસમજનો પડદો હટી જશે અને ત્યારે અમે તને પારકા લાગશું ને એ લોકો જ પોતાના લાગશે. અને હું ઈચ્છું છું કે તું એ લોકોને પોતાના કર અને એ તારા હાથમાં છે. મમ્મી તમે મને સમજાવો છો, એના કરતા આદિને સમજાવો ને. આ બધું કરે છે તો આદિ, તો એનું બધું મારે શું કામ સાંભળવાનું? હવે હું તને જે કહેવા જઈ રહી છું ને એ મારા શબ્દશઃ તું બરાબર સમજવાની કોશિશ કરજે. તને ખબર છે આપણે સાડી પહેરીએ જ અને અહીંયા પિન મારીએ જ. એ પિન શું કામ કરે છે? બધી પાટલીઓને સંભાળીને ગોઠવીને રાખે છે અને શરીરને ઢાંકેલું રાખે છે. બસ વહુનું કામ એ જ છે સાસરે જઈને એક પિનનું જ કામ કરવાનું છે. એ જે માં પાટલી છે ને એમ એ જ બધા તારા સગા છે અને એને તારે કેવી રીતે ઢાંકીને રાખવા, કેવી રીતે બાંધીને રાખવા એ તારા પર આધાર છે. અને હવે જાજુ બોલાવતી નહીં, સાચું કહું છું. આજે સાંજે સૂર્યાસ્ત થાય એ પહેલાં મને તું બહાર જોઈએ, તું મને ઘરમાં ન જોઈએ. બસ મારી માં ઉઠીને મને આવું કહી દેશે ને એવું મેં વિચાર્યું પણ નહોતું. કોઈ મતલબ જ નથી વાત કરવાનો. સંધ્યા મેં તને પહેલાં પણ કીધું હતું કે તું હસતી આવીશ તો 40 દિવસ રાખીશ અને ફરિયાદ લઈને આવીશ તો 40 મિનિટ પણ નહીં રાખું. આજે હું ભૂલી ગઈ કે હું તારી માં છું, કારણ કે મારે તને સાચા રસ્તે વાળવાની.